આજે જબરદસ્ત તેજીની તૈયારીઓ થઈ રહી છે. શું તૈયારીઓ, શું લિસ્ટ છે આપણું આજે યોમિક? ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે ઘણા બધા કંપનીના Q1 અપડેટ આપણે આવી ગયા છે, પરંતુ સૌ પ્રથમ તો HDFC બેંકથી જ વાત કરવા માંગીશ. તમે પણ ચર્ચા કરી છે તો હું પણ કરી લઉં કે જે HDFC બેંકની જે આપણે સમાચાર આવ્યા છે કે જે જૂનમાં એમની જે FIA હોલ્ડિંગ છે કે જેઓ 55% નીચે જતું રહ્યું છે, કે એના કારણે હવે જે FIA નું હોલ્ડિંગ છે 55% નીચે છે, 54.83% ગયું છે, જેથી કરીને MSCI માં વેટેજ અહીંયાથી આપણને વધતું જોવા મળી શકે છે. અને MSCI માં વેટેજ જે વધશે એના કારણે એમને જે $3-4 billion એમને અહીંયા એક ઇન્ફ્લો આવતો જોવા મળશે. એટલે આજે આપણને ઘણી એક મોટી એક્શન આપણને જોવા મળી શકે છે HDFC બેંકમાં. અને ગઈકાલે આપણે જોયું હતું કે HDFC નો ADR છે એ પણ આપણને 4.5% વધારો બતાવ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે આજે પણ આપણને ઓપનિંગ ફેરી જ આપણને કંઈક મોટી મચક આપણને જોવા મળી શકે છે HDFC બેંકમાં. જે બાજુ અપડેટની વાત કરવા માંગીશ, સૌ પ્રથમ IEX ની વાત કરવા માંગીશ. IEX ની જે Q1 અપડેટ આવી છે ઘણી સારી એવી આવી છે, કે જેમાં હું સૌ પ્રથમ એમની જે ઇલેક્ટ્રિક વોલ્યુમની વાત કરું, કુલ જે 24.7% વધીને કુલ 10,185 મિલિયન યુનિટ આપણને જોવા મળી શકે છે. જે બાદ ગ્રીન માર્કેટ વોલ્યુમની તેમણે અપડેટ આપી છે કે જે 272 મિલિયન યુનિટ હતું જે વધીને 744 મિલિયન યુનિટ, એટલે અહીંયા આપણને ઘણો બે ગણાથી પણ વધારો આપણને એમના જે ગ્રીન માર્કેટ વોલ્યુમમાં જોવા મળી શકે છે. જ્યારે એમનું ડે અહેડ માર્કેટની વાત કરવા માંગીશ તો એમાં કુલ 18.2% વધારો જોવા મળી શકે છે. જ્યારે રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટની વાત કરવા માંગીશ તો એમાં 3,213 મિલિયન યુનિટ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એમની જે Q1 અપડેટ આવી છે જે સારી અહીંયાથી જોવા મળે છે. જે બાદ M&M ફાઇનાન્સ આપણે ધ્યાન પર રાખીશું, કે M&M ફાઇનાન્સના જે નંબર આવે છે કે એમનું જે જૂનમાં સ્પેસિફિક જે કુલ ડિસબર્સમેન્ટ છે કે જેમાં કુલ 3% વધારો જોવા મળે છે, જે 4,370 કરોડ આપણને જોવા મળે છે. કે જ્યારે એમનું જો કલેક્શનની વાત કરું, જે એમને કલેક્શન ક્ષમતા છે જે 96% હતી જે ઘટીને આપણને 95% જોવા મળી છે. એટલે M&M ફાઇનાન્સ તરફથી આપણને થોડુંક અહીંયા આપણને નરમાશ જોવા મળી છે. જે બાદ હિન્દુસ્તાન ઝિંક આપણે નજર પર રહેશે, કે એમના જે અપડેટ આવ્યા છે એમાં જે સ્પેસિફિક જો માઇન મેટલની વાત કરું તો માઇન મેટલ ઉત્પાદન છે એમાં 2% વધારો થયો છે. જ્યારે સેલેબલ મેટલ ઉત્પાદનની વાત કરીશ તો એમાં આપણને 1% વધારો જોવા મળે છે. અને એમનું જે રિફાઇન્ડ ઝિંક ઉત્પાદનની વાત કરીશ તો એમાં આપણને 1% વધારો, એટલે ઓવરઓલ અહીંયા આપણને ફ્લેટ જોવા મળે છે એવરેજ પરફોર્મન્સ જે એમનો લાસ્ટ ક્વાર્ટરમાં હતા. એટલે કોઈ ખાસ અહીંયા ફેરફાર એમ જોવા નથી મળી રહ્યા એમના Q1 અપડેટમાં. જે બાદ એવેની સુપરમાર્ટ તરફથી આપણને Q1 અપડેટ આવે છે, કે એમના જે સ્ટેન્ડ અલોન આવક છે કે જે ₹11,584 કરોડ હતી જે વધીને 13,712 કરોડ જોવા મળી શકે છે. એટલે કે એમની જે સ્ટેન્ડ અલોન આવક છે એમાં 18% ગ્રોથની અપેક્ષા તેઓ અહીંયાથી રાખી રહ્યા છે. અને જે 30 જૂન 2024 સુધીમાં એમની કુલ દેશમાં સ્ટોરની સંખ્યા 371 પહોંચી ગઈ છે, જેમ આપણે જોયું છે કે એમનો કન્ટિન્યુ ફોકસ જેમનો ફૂટપાથ વધારવા ઉપર છે, કે નંબર ઓફ સ્ટોર તેઓ વધારી રહ્યા છે. તે અત્યાર સુધી જે આંકડા છે એ કુલ 371 આપણને જોવા મળી રહ્યા છે. જે બાદ આપણે મોઇલની વાત કરવા માંગીશ, કે જે મેગેઝિન ઓરની જે એમનો જે સેલ છે એ 14.5% વધારો થયો છે. અને એમનું જે ઉત્પાદનની વાત કરું એપ્રિલથી જૂનમાં તો 7.8% વધારો અહીંયાથી જોવા મળી રહ્યો છે. યસ બેંક આજે આપણે એક્શનમાં જોવા મળી શકે છે, કે યસ બેંકમાં જે જેમની જે લોન ગ્રોથ છે એમાં કુલ 14.8% અહીંયાથી ગ્રોથ બતાવી રહી છે. અને એમની જો ડિપોઝિટની વાત કરું તો ડિપોઝિટમાં 21% અહીંયાથી આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને સ્પેસિફિક કાસાની વાત કરું, કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ રેશિયોનું, જે 29.4% હતો જે વધીને 30.7% અહીંયાથી તેઓ બતાવી રહ્યા છે. એટલે યસ બેંક આજે નજર પર રહેશે. સાથે સાથે બે સ્ટોક એવા છે કે જેમાં આજે આપણને ઓર્ડર સ્પેસિફિક એક્શન જોવા મળી શકે છે. ફર્સ્ટ કેસ ઇન્ટરનેશનલ, કે કેસ ઇન્ટરનેશનલને ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન અને સાથે રિન્યુએબલ સેગમેન્ટ માટે કુલ ₹1,070 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને સાથે સાથે RVNL છે, કે જે RVNL ને સેન્ટ્રલ રેલવે તરફથી કુલ ₹133 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે આ બંને સ્ટોક છે કે જેમાં એક્શન મળી આપણને જોવા મળી શકે છે. અને સાથે સાથે આપણે દરેક જે સ્ટોક આપણે ચર્ચા કરી જે આજે તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ, કે દરેકમાં આપણને સ્પેસિફિક ન્યૂ સ્પેસિફિક આપણને એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ.